હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક આ શાક શિયાળામાં સ્પેશિયલી બનાવાતું હોય છે અને આ શાક ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજની આ રેસિપી શરૂ કરીએ લીલી હળદરનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ લીલી હળદર લીધી હતી છોલીને એને સરસ રીતે ધોઈને છીણીથી છીણી લીધી છે તો આ રીતે એને ગ્રેટ કરી લેવાની છે તો ચાલો હવે એને વઘારીશું એ કઢાઈને ગરમ કરવા મૂક્યું છે આ શાક ઘીથી જ બનતું હોય છે એટલે ઘી યુઝ કરીશું આમ તો ઘી જેટલી હળદર એટલું ઘી એડ થતું હોય છે પણ મેં થોડુંક જ એડ કર્યું છે લગભગ વન ફોર્થ કપ જેટલું પણ તમે ચાહો તો અઢીસો ગ્રામ જેટલું ઘી યુઝ કરી શકો છો હું પાછળથી પણ થોડુંક એડ કરીશ હવે ઘી ગરમ થઈ જાય એટલે લીલી હળદર એની અંદર એડ કરવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આને આપણે શેકાવા દેવાની છે લગભગ પાંચ મિનિટ જેવું અને એકદમ સરસ શેકાશે એટલે ઘી પણ છૂટું પડશે અને એકદમ એ હલકી થઈ જશે તો આ રીતે એને શેકાવા શેકાવા દો અને એને હલાવતા રહો તમે જોઈ શકશો કે આ હળદર એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે આ રીતની થઈ જશે અને ઘી પણ આપણું છૂટું પડવા માંડ્યું છે તમે જોઈ શકશો હળદરને શેકાવવા દેવી ખૂબ જ જરૂરી છે નહીં તો એનો કાચો ટેસ્ટ આવશે તો એને પાંચ મિનિટ સુધીને સરખી રીતે શેકાવા દેજો લીલી હળદર શેકાઈ જાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી હતી તમે ચાહો તો એને પણ છીણી શકો છો તો એડ કરી દેવાની છે અને એને પણ આપણે ત્રણથી ચાર મિનિટ જેવું શેકાવા દેવાનું છે કે પછી ડુંગળી જ્યાં સુધીને શેકાઈને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી અને ડુંગળી પણ આ રીતે સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકશો તો હવે આપણે એડ કરવાના છે વટાણા તમે ફ્રેશ વટાણા લો તો એને થોડીક વાર ગરમ પાણીથી ઉકાળી લેવાના મેં અત્યારે ફ્રોઝન લીધા છે એટલે મેં પાણીથી ધોઈને જ લઈ લીધા છે ફ્રોઝન વટાણા થોડા સોફ્ટ હોય એટલે એને ગરમથી ઉકાળવાની જરૂર નહીં પડે તમે ચાહો તો વધારે વટાણા પણ એડ કરી શકો છો વટાણા બેથી ત્રણ મિનિટ સાંતળાઈ જાય પછી મસાલા એડ કરીએ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાનાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું સ્વાદ અનુસાર અને હવે એને બરાબર રીતે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થઈ જાય એટલે એક મીડિયમ સાઇઝનું ટામેટાને ઝીણું ઝીણું સમારી લીધું હતું એને પણ આપણે એડ કરી અને હવે આપણે સરસ રીતે શેકાવા દઈશું જ્યાં સુધીને ટામેટા સોફ્ટ ના થઈ જાય અને બધું જ આપણું શાક સરસ રીતે સરસ રીતે શેકાઈ ના જાય ત્યાં સુધીને થોડીકવાર એને ઢાંકીને થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું અને વચ્ચે વચ્ચે ચેક કરીશું ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકશો એ ઘી ખૂબ જ સરસ રીતે ઉપર આવી ગયું છે અને બધા મસાલા એકદમ સરસ રીતે શેકાઈને એકદમ એક રસ થઈ ગયું છે તો હવે આપણે એક વઘાર કરવાનો છે એટલા માટે હું અત્યારે પહેલાં સૌથી પહેલાં આપણે દહીં એડ કરીશું વન ફોર્થ કપ જેટલું દહીં ફેટીને લેવાનું અને એકદમ સરસ ક્રીમી જેવું દહીં લેવાનું છે હવે દહીં એડ કરી અને બરાબર મિક્સ કરવાનું છે તો હવે આ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે તો હવે હું કઢાઈને સાઈડ પર રાખીશ અને આપણે ઘીને ફરીથી ગરમ કરવા મૂકીશું અને એક વઘાર કરવાનો છે એની અંદર મેં ચાર મોટી ચમચી જેટલું ઘી લીધું છે ઘીને ગરમ થવા દઈશું હવે એક ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે એક મોટી ચમચી એડ કરવાની છે તો હવે આ સંધળાઈ ગયું છે તો હવે આ વઘાર શાકની અંદર એડ કરી દઈશું તો કઢાઈને પાછી ગેસની અંદર ગેસ ઉપર મૂકી દીધી છે વઘારને એડ કરી દીધો છે હવે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને થોડીક વાર એને બેથી ત્રણ મિનિટ જેવું શેકાવા દઈશું એ તો તમે જોઈ શકશો કે શાક બનીને એકદમ તૈયાર છે અને ઘી એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે હવે ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દઈશું અને એકવાર મિક્સ કરી દઈએ અને આ શાક સર્વિંગ માટે તૈયાર છે તમે આ શાકને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો યા પછી રોટલી યા પરાઠા સાથે આ શાક ખૂબ જ હેલ્ધી છે તો જેથી તમે બાળકો માટે પણ બનાવી શકો છો ખબર પણ નહીં પડે કે તમે હળદરનું શાક બનાવ્યું છે એટલું ટેસ્ટી બને છે રેસિપી ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા જેથી તમને આવી નવી નવી રેસિપી સૌથી પહેલાં મળશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવો